हेलो फ्रेंड्स, स्वागत है तमारू गुजरात पुलिस कॉन्स्टेबल तैयारी यूट्यूब चैनल में। आज वीडियो में आप 15 कायदा क्वेश्चन जोईशू। बराबर तमारा जवाब के साचा पड़े तमें कॉमेंट बॉक्स में जणावी देजो। आम तो तमने आ बदा क्वेश्चन आवड़ता हे तो आवड़ता हे तो सारी बात है, तमारू रिविजन थी जैसे। और जो ना आवड़ता है तो चौक्स आटला क्वेश्चन तो तैयार कर लेजो। खूब इम्पोर्टेंट क्वेश्चन अँ अमें लीधा है। तो पहले क्वेश्चन है आज आईपीसी कई कलम में गुना की व्याख्या आप बराबर। आईपीसी कई कलम में गुना की व्याख्या आप कलम 40, 41, 42 અને 43। તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, કલમ નંબર 40 બરાબર। આઈપીસીની કઈ કલમમાં ગુનાની વ્યાખ્યા આપવામાં આવેલ છે? કલમ નંબર 40માં બરાબર ગુનાની વ્યાખ્યા આપવામાં આવે છે। વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે 2, આઈપીસીની કઈ કલમમાં ઈજાની વ્યાખ્યા આપવામાં આવે છે બરાબર। આઈપીસીની કઈ કલમમાં ઈજાની વ્યાખ્યા આપવામાં આવે છે? કલમ નંબર 41, કલમ 42, કલમ 43 અને કલમ નંબર 44 આના ઓપ્શન છે। તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી બરાબર, કલમ નંબર 44 આનો સાચો જવાબ થઈ જશે। પ્રશ્ન નંબર 2 સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, કલમ નંબર 44। વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો અહીંયા 3, આઈપીસીની કઈ કલમમાં શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આપવામાં આવે છે બરાબર। આઈપીસીની કઈ કલમમાં શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આપવામાં આવે છે? કલમ નંબર 51, બીજો ઓપ્શન છે કલમ નંબર 52, ત્રીજો ઓપ્શન છે કલમ નંબર 53 અને ચોથો ઓપ્શન છે કલમ નંબર 54। તો ત્રીજા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે અહીંયા કલમ નંબર 52 બરાબર, ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે। અહીંયા બની શકે છે કે વિડીયોમાં થોડી વોઇસ ક્વોલિટીમાં બરાબર પ્રોબ્લેમ હોઈ શકે છે, કારણ કે આઉટડોર અહીંયા વિડીયો રેકોર્ડ કરું છું તો બરાબર બીજો બધો અવાજ, બાહ્ય અવાજ અહીંયા બહુ બધો તમને ડિસ્ટર્બ કરી શકે છે, એના બદલ માફી ચાહું છું, પણ મારી જોડે પણ કોઈ ઓપ્શન નથી બરાબર। અત્યારે બહાર છું તો બહાર રહીને વિડીયો રેકોર્ડ કરું છું। વાત કરીએ પ્રશ્ન નંબર 6, તો આઈપીસીની કઈ કલમમાં શિક્ષા નિર્ધારણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે બરાબર, જોગવાઈ આપવામાં આવી છે? કઈ કલમમાં શિક્ષા નિર્ધારણ કરવાની જોગવાઈ આપવામાં આવી છે? તો ચોથા પ્રશ્નનો ઓપ્શન છે 71-72, 73-74, 75-76 અને ચોથો ઓપ્શન છે 77-78। તો ચોથા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે 71-72, એટલે કે ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે। વાત કરીએ પ્રશ્ન આગળ, પ્રશ્ન નંબર થઈ જશે આપણો 5, આઈપીસીની કઈ કલમમાં એકાંત કેદની સજાની જોગવાઈ છે બરાબર। આઈપીસીની કઈ કલમમાં એકાંત કેદની જોગવાઈ કરવામાં આવી છે? એકાંત કેદની જોગવાઈ 73-74, 75-74, 77-78 અને 79-80 બરાબર। તો પાંચમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે 73-74, ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે। આઈપીસીની કઈ કલમમાં એકાંત કેદની જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે। મેં જેટલો રેગ્યુલર રહું છું બરાબર વિડીયો બનાવવામાં, રોજના 2 વિડીયો અપલોડ કરું જ છું, એ રીતના તમે પણ વાંચવામાં પણ રેગ્યુલર રહો અને દોડવામાં પણ રેગ્યુલર લો બરાબર, રેગ્યુલર રહેશો તો તમને ફાયદો થશે બરાબર। નિયમિતતા એ સફળતાની ચાવી છે એવું કીધું છે, તમારું કામ નિયમિત હોવું જોઈએ બરાબર। તો વાંચવાનું પણ નિયમિત અને રનિંગ પણ નિયમિત કરવાની। વાત કરીએ પ્રશ્ન નંબર 6, આઈપીસીની કઈ કલમમાં કાર્ય ઉશ્કેરણી માટેની જોગવાઈ કરવામાં આવી છે બરાબર। કઈ કલમમાં કાર્ય ઉશ્કેરણી માટેની જોગવાઈ 107, 110, 109 અને 104 આના ઓપ્શન છે? તો છઠ્ઠા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે અહીંયા 107, ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે। 107માં શું છે? કાર્ય ઉશ્કેરણી માટેની જોગવાઈ। વાત કરીએ પ્રશ્ન નંબર 7, આઈપીસીની કઈ કલમમાં ગુનામાં પ્રત્યક્ષ મદદગીરીની જોગવાઈ કરવામાં આવી છે બરાબર। ગુનામાં પ્રત્યક્ષ મદદગીરીની જોગવાઈ 107, 109, 112 અને 114 આના ઓપ્શન છે? તો સાતમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે 114 બરાબર, ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે। કયામાં? આઈપીસીની કલમ નંબર 114માં પ્રત્યક્ષ બરાબર ગુનામાં પ્રત્યક્ષ મદદગીરીની જોગવાઈ કરવામાં આવેલી છે। વાત કરીએ પ્રશ્ન નંબર 8, આઈપીસીની કઈ કલમમાં ગુનાહિત કાવતરાની વ્યાખ્યા આપવામાં આવી છે? કઈ કલમમાં ગુનાહિત કાવતરાની વ્યાખ્યા આપવામાં આવી છે? 120A, 120B, 120C અને 120D। તો આઠમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે 120A, આઈપીસીની કઈ કલમમાં 120A નંબરની જે કલમ છે એમાં ગુનાહિત કાવતરાની વ્યાખ્યા આપવામાં આવી છે। વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો 9, આઈપીસીની કઈ કલમમાં રાજ્ય વિરુદ્ધના ગુનાઓની જોગવાઈ કરવામાં આવી છે બરાબર। કઈ કલમમાં રાજ્ય વિરુદ્ધના ગુનાઓની જોગવાઈ કરવામાં આવી છે? 151-130, 120-130, 125-135 અને 122-132। તો નવમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે અહીંયા 121-130, એટલે કે ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે। આઈપીસીની કઈ કલમમાં રાજ્ય વિરુદ્ધના ગુનાઓની જોગવાઈ? ઓપ્શન નંબર એ 121-130। વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો 10, તો પ્રશ્ન નંબર 10 એવું કહે છે આઈપીસીની કઈ કલમમાં સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવુંની જોગવાઈ કરવામાં આવી છે બરાબર। આઈપીસીની કઈ કલમમાં સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવુંની જોગવાઈ કરવામાં આવેલી છે? કલમ 123, 122, 121 ને 100 નંબર 120। તો દસમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, એટલે કે કલમ નંબર 121 આનો સાચો જવાબ થઈ જશે બરાબર, ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે। અહીંયા 2-3 ક્વેશ્ચન મેં બરાબર અલગ પ્રકારના પણ છે ક્વેશ્ચન છે,
આયુર્વેદના પ્રખ્યાત વૈદક ચરક કયા રાજ્યના સમયમાં થઈ ગયા? બરાબર, આયુર્વેદના પ્રખ્યાત જે વેદ હતા ચરક કયા રાજ્યના સમયમાં થઈ ગયા? કનિષ્ક, વિક્રમાદિત્ય, ચંદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત પ્રથમ. તો સાચો જવાબ થઈ જશે અહીંયા કનિષ્ક. બરાબર, કોના સમયગાળામાં? કનિષ્કના સમયગાળામાં. ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે અહીંયા 12. સિંધુ સભ્યતાનું નીચેનામાંથી કયું સ્થળ કચ્છમાં આવેલું નથી? સિંધુ સભ્યતાનું નીચેનામાંથી કયું સ્થળ કચ્છમાં આવેલું નથી? રંગપુર, દેસલપુર, સુરકોતડા અને ધોળાવીરા. તો સાચો જવાબ થઈ જશે રંગપુર. બરાબર, ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ. સિંધુ સભ્યતાનું કયું સ્થળ કચ્છમાં આવેલું નથી? ઓપ્શન નંબર એ રંગપુર આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે અહીંયા 3. નીચેનામાંથી સાક્ષીની તપાસના જુદા જુદા તબક્કાઓમાં શેનો સમાવેશ થાય છે? બરાબર, નીચેનામાંથી સાક્ષીની તપાસના જુદા જુદા જે તબક્કાઓ છે એમાં શેનો સમાવેશ થાય છે? સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ, ચોથો ઓપ્શન છે ઉપરોક્ત ત્રણેય. બરાબર, તો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આનો જવાબ મેં નહીં આપું, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. બરાબર, તપાસ કેટલા પ્રકારની હોય તમને ખબર જ છે. સાક્ષીની તપાસના જુદા જુદા જે તબક્કાઓ છે એમાં શેનો સમાવેશ થાય છે? સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ અને ઉપરોક્ત ત્રણેય. તો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આનો આપવાનો છે. વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે અહીંયા 14. આઈપીસીની કઈ કલમમાં સ્ત્રી અને પુરુષની વ્યાખ્યા આપવામાં આવે છે? બરાબર, આઈપીસીની કઈ કલમમાં સ્ત્રી અને પુરુષની વ્યાખ્યા આપવામાં આવે છે? કલમ 9, કલમ 10, કલમ 11 ને કલમ 12 આના ઓપ્શન છે. બરાબર, તો સાચો જવાબ થઈ જશે આ પ્રશ્નનો અહીંયા થઈ જશે કલમ નંબર 10. બરાબર, 14માં પ્રશ્નનો સાચો જવાબ શું થઈ જશે? કલમ નંબર 10. કલમ નંબર 10માં સ્ત્રી અને પુરુષની વ્યાખ્યા આપવામાં આવે છે. વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે અહીંયા 15. પ્રશ્ન એવું કહે છે આઈપીસીની કઈ કલમમાં વ્યક્તિની વ્યાખ્યા આપવામાં આવે છે? બરાબર, આઈપીસીની કઈ કલમમાં વ્યક્તિની વ્યાખ્યા આપવામાં આવે છે? ધ્યાન રાખજો, વ્યક્તિ અલગ, પુરુષની અલગ અને સ્ત્રીની અલગ, પુરુષ અને સ્ત્રીની એક. બરાબર, 10 જે આપણે વાત કરી એ આઈપીસીની કઈ કલમમાં વ્યક્તિની વ્યાખ્યા? કલમ 11, કલમ 12, કલમ 13 ને કલમ 14. તો 5મા પ્રશ્નનો એટલે કે 15મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે કલમ નંબર 11. ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થશે. બંધારણ થોડું સમજવું પણ પડશે. બરાબર, વ્યક્તિ કોને કહેવાય, બરાબર, પુરુષ કોને કહેવાય, એ રીતના થોડું તમારે અન્ડરસ્ટેન્ડિંગ એમાંથી તમારે લેવું પડશે. વાત કરી પ્રશ્ન આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે. આમ તો 15 ક્વેશ્ચન થઈ ગયા છે, પણ એકનો જવાબ મેં કોમેન્ટ બોક્સમાં પૂછ્યો છે એટલા માટે આ 16મા નંબરનો ક્વેશ્ચન છે. તો 15ના જવાબ મેં આપ્યા છે ને, એકનો જવાબ તમારે આપવાનો છે. ક્વેશ્ચન છે આઈપીસીની કઈ કલમમાં સરકારી નોકરીની વ્યાખ્યા આપવામાં આવે છે? બરાબર, તમારે બધાને સરકારી નોકરી જોઈએ જ છે. તો સરકારી નોકરીની વ્યાખ્યા કઈ છે? આઈપીસીની કઈ કલમમાં સરકારી નોકરીની વ્યાખ્યા આપવામાં આવે છે? કલમ 11, કલમ 12, કલમ 13 ને કલમ 14 આના ઓપ્શન છે. તો પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે 16મા પ્રશ્નનો કલમ નંબર 14. ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે. સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર ડી, કલમ નંબર 14 આનો સાચો જવાબ થઈ જશે. તો આઈપીસીના સિમ્પલ સિમ્પલ ક્વેશ્ચન મેં આ લીધા છે, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, બધી વ્યાખ્યાઓ રિલેટેડ અહીંયા એક વિડીયો મેં અહીંયા અપલોડ કર્યો છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તેમજ તમારા મિત્રોને શેર પણ કરી દેજો. તો આજના વિડીયોમાં ફક્ત આટલું જ છે. મળીને આ વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.